નમસ્કાર દર્શક મિત્રો, જન કે આવાસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો હાલ શાળા કોલેજો બંધ હોવા છતાં પણ શાળાના સંચાલકો દ્વારા ફી વધારો કરવામાં આવી રહ્યો છે અને ફીની માંગણી કરવામાં આવી રહી છે. જેમ કે NSUI દ્વારા એક છાત્રની ફી માફ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમ કે રાવપુરા પોલીસે અકોટા ડાલિયા બજાર 4 રસ્તા ખાતે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ NSUI દ્વારા પ્રમુખ મહિપાલસિંહ ગઢવીના આદેશ અનુસાર સરકાર સમક્ષ એક સત્રની ફીની માફીના મુદ્દે શહેરના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે ચક્કાજામ કરીને સરકારની નીતિઓ સામે વિરોધ દર્શાવવામાં આવતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વના ઘણા દેશોના અર્થતંત્રની કમર તોડી નાખી છે. કોરોના મહામારીના કારણે લોકો પાયમાલ થઈ ગયા છે, ત્યારે ભારતમાં પણ કોરોના દરમિયાન માર્ચ મહિનાથી 4 તબક્કામાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પણ કોરોનાના કારણે આપેલા લોકડાઉનના કારણે ઘણા બધા લોકોએ રોજગાર ધંધા નોકરી વિહોણા બનતા આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તેવામાં ખાનગી શાળાઓ અને કોલેજો દ્વારા શાળા કોલેજો બંધ હોવા છતાં પણ ફીની ઉઘરાણી કરીને આર્થિક રીતે માર વેઠી રહેલા વાલીઓને પરેશાન કરી રહ્યા છે. ત્યારે આજરોજ NSUI દ્વારા વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા NSUIના પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં શાળાઓ તથા કોલેજોમાં એક સત્રની ફી માફી આપવામાં આવે અને સરકાર દ્વારા શાળાઓમાં આ નિયમ લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે શહેરના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે ચક્કાજામ કરીને સૂત્રોચ્ચાર કરતા રાવપુરા પોલીસે NSUIના વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આંદોલન કરી ચક્કા જામ કરી વિરોધ કરવામાં આવ્યો છે. NSUIની એક જ માંગ છે કે આ કોરોનાનો સમયમાં ધંધા રોજગાર ઠપ પડી ગયા છે. ખેડૂતોની વાત કરો, ખેડૂતો કાંઈ કશું બિલ હોતા પાસ કરવામાં આવે છે, ત્યારે આજે NSUIની એક જ માંગ છે કે આ આર્થિક સંકટમાં સરકારે વાલીઓની શાળા તેમજ કોલેજની એક સત્તાની ફી માફ કરી જોઈએ. અમારી વાત સંતોષવામાં નહીં આવે જ્યાં સુધી એક સત્તાની ફી માફ કરી જાય ત્યાં સુધી અમારા ઉગ્ર આંદોલન ચાલુ રહે. આજે વડોદરા NSUI દ્વારા દાંડિયા બજાર ખાતે ચક્કાજામ કરીને આજે ફીની માફીની માંગણી છે તે હજુ ઉગ્ર બનાવવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ સરકાર વાલીઓને અને વિદ્યાર્થીઓને લટકાઈ રાખતી હતી, પરંતુ આ માલેતુજારોની સરકારના પેટમાંથી પાણી નથી હાલતું, ત્યારે આજે NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. અને અમારી એક જ માંગણી છે કે એક સત્રની જે ફી છે તે માફ થવી જોઈએ, કારણ કે આ કોરોનાની પરિસ્થિતિમાં ઉદ્યોગ ધંધાની વાત કરી લો, ખેડૂતોની વાત કરી લો કે પછી સામાન્ય નાગરિકની વાત કરી લો, રોજગાર અત્યારે લોકોના હાથમાંથી જઈ રહ્યો છે, ત્યારે આ સરકારને માત્ર પોતાના બિલ્ડરો પોતાની પોલિટિકલ પાર્ટીના જે માણસો છે તેમની આ શાળાઓની ફી ક્યાંય ઓછી કરવાની કોઈ તૈયારી નથી બતાવી રહી, ત્યારે NSUI મેદાનમાં ઉતર્યું છે, વિદ્યાર્થીઓને વાલીઓની પડખે ઊભું રહ્યું છે. અને અમારી એક જ માંગ છે એક સત્રની ફી માફ થવી જોઈએ, અને જ્યાં સુધી ફી માફ નહીં થાય ત્યાં સુધી NSUIની આ ઉગ્ર આંદોલન અને ઉગ્ર લડત વિદ્યાર્થીઓ માટે ચાલુ રહેશે. આજે ચક્કાજામનો કાર્યક્રમ કર્યો તો શું જણાવવા માગું છું સર? આજે ચક્કાજામનો જે કાર્યક્રમ કર્યો છે થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા અમને ધરપકડ કરવામાં આવી છે કાર્યકરોની. આ સરકારનું માત્ર એક જ કામ છે કે કોઈ વિરોધ કરે તો તેને સીધા પકડી લેવા અને જેલમાં નાખી દેવા, જેથી કરીને આ વાલીઓની પણ ક્યાંક ને ક્યાંક ડર ઊભો થાય, પરંતુ આ NSUI ડરવાવાળું નથી અને આ વિદ્યાર્થીઓ માટે એની ઊભું રહ્યું છે અને હજુ ઊભું રહેશે. શું નામ છે? મારું નામ વ્રજ પટેલ, NSUI. આજે શું કાર્યક્રમ આપવામાં આવે છે તમારા ધોરણ છે એના લીધે? જેમ કે તમે જાણો જ છો કે કોરોનાની મહામારીના લીધે આખા દેશમાં જે આર્થિક સ્થિતિ છે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જે પેરેન્ટ્સ છે એમની આર્થિક સ્થિતિ, કેટલા લોકોના ધંધા બંધ થઈ ગયા છે, તો પણ જ્યારે છોકરો સ્કૂલ જતો નથી તો ફી સાવ આટલી માંગે છે. લોકો સ્કૂલના જે પણ જે બધા એ લોકો એવી ધમકી આપે છે કે તમારો છોકરો સ્કૂલની ફીસ નહીં આપે ત્યાં સુધી એને ઓનલાઈન ક્લાસીસમાં પણ રજીસ્ટર થવા નહીં દઈએ. તો આ વાત શું છે? અમે એ જ આજે ગવર્મેન્ટ જોડે માંગ કરી કે જ્યારે સ્કૂલ નથી જતા છોકરાઓ તો ફીસ શા માટે માંગો છો? એટલે આજે અમે લોકો ચક્કાજામ કરવામાં આવ્યો હતો અકોટા 4 રસ્તા પર. અત્યારે હાલ તમે ક્યાં આવ્યા છો? સેના રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમને ધરપકડ કરી છે, અમને અહીંયા રાખ્યું છે. આગળ શું માંગણી છે તમારી? આગળ એ જ માંગણી કે 6 મહિનાની જે ફીસ છે એ સ્ટુડન્ટની એક સેમિસ્ટરની પાછી આપવામાં આવે, જો લેવા ગઈ હોય તો, અને લાલ ના લીધી હોય તો પછી એ લોકોની ફીસ જ માફ કરવી જોઈએ. અને જે આ ના થાય અમને વહેલામાં વહેલા નિરાકરણ નહીં આપે તો અમે લોકો કાલે પણ રોડમાં ચક્કર આપવા માટે તૈયાર છીએ. શું નામ છે આપનું? સિસોદિયા, NSUI.